अमने राख सदा तव चरणे अमने राख सदा तव चरणे मधुमय कमल समा तव चरणे मधुमय कमल समा तव चरणे अमने राख सदा तव चरणे सदा तव चरणे આજનો ક્રિસ્ત યજ્ઞ નીચેના હેતુઓ માટે અર્પણ કરવામાં આવે છે अपना पारिशना बीमार अने उमरलायक व्यक्तिओ माटे जीन डिसूसाना आत्माना शांति माटे परिवार तरफथी मी अर्पण करवामां आवे छे जेरिलना आत्माना शांति माटे क्लेमेंट तथा परिवार तरफथी अर्पण करवामां आवे छे मर्टल फर्नांडिसना आत्माना शांति माटे परिवार तरफथी मी अर्पण करवामां आवे छे निर्मलाबेनना आत्माना शांति माटे रोशन जोसफ तथा परिवार तरफ थी मीस अर्पण करवामां आवे छे सेबास्टियन फर्नांडिस ने आत्माना शांति माटे पॉल फर्नांडिस तरफ थी मीस अर्पण करवामां आवे छे वीवी फ्रांसिस ने आत्माना शांति माटे जोस अने डेलिया तरफ थी मीस अर्पण करवामां आवे छे शेरली थॉमस ने आत्माना शांति माटे शीला वर्गीस तथा परिवार तरफ थी मीस अर्पण करवामां आवे छे जीन डिसूसा ने आत्माना शांति माटे एरिका तथा कोलिन डिसूसा तरफ थी मीस अर्पण करवामां आवे छे डिवाइन मर्सी आभार अर्थे रोशनी तरफ थी मीस अर्पण करवामां आवे छे मोस्ट होली ट्रिनिटी आभार अर्थे मोहिंदा तरफ थी मीस अर्पण करवामां आवे छे सोनलना सारी तंदुरस्ती माटे आभार मीस राजू तथा परिवार फैमिली तरफ थी अर्पण करवामां आवे छे आयवानना जन्मदिवसना दिवसे आभारनी लागणी साथे केतन मकवान तथा परिवार तरफ थी मीस अर्पण करवामां आवे छे हे भगवान तमारा मंदिरना तमारी कृपा अमारी पर वरसी छे धरती ने चार दिशाओ तमारा नामना गुणगान थी गूंजी उठे छे तमे साचे ज धर्मनो शासन चलावो छो पिता अने पुत्र अने पवित्र आत्मा ने नामे आ पावन विधिना मंगलाचरण करिए अपना प्रभु यीशु ख्रिस्तनी कृपा परम पिता नो प्रेम अने पवित्र आत्मा नो साथ तमने सबने मलता रहो ક્રિસ્તમાં મારા વાલા ભાઈ બહેનો આજના દિવસમાં આપણે પ્રભુને આભાર માની
પ્રભુએ આપણા પર વરસાદ કરવા માટે આભાર માનતા. આજના દિવસ દરમિયાન આપણે જે કંઈ કામ કરવાના છે એ કામ આપણે પ્રભુને ચરણે અર્પણ કરીને પ્રાર્થના કરીએ, એમની પાસેથી કૃપા માગીએ. આપણે પાસે જે કંઈ વ્યક્તિઓ પ્રાર્થના માટે માગણી કરેલા હોય એ માગણી આપણે આ ખ્રિસ્તી એકમમાં અર્પણ કરીને પ્રાર્થના કરીએ, એમના હેતુઓ માટે પ્રાર્થના કરીએ. આ ખ્રિસ્તી એકમમાં યોગ્ય રીતે ભાગ લેવા માટે આપણે લાયક ના હોય તો, આપણાથી કંઈક ભૂલ ચૂક થઈ હોય તો, આપણે પ્રભુ પાસે એકબીજા પાસેથી આપણા પાપોને માફી માગીએ અને કરો પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર અને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને, કર્તવ્ય ચૂકીને, મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વદેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી, આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. પ્રભુ દયા કરો, ખ્રિસ્ત દયા કરો, પ્રભુ દયા કરો. પ્રાર્થના કરીએ. હે પિતા, તમારા વાલા પુત્રને દિનમાં દિન અને રંગમાં રંગ બનાવીને તમે પામર માનવીને પતિતમાંથી પાવન અને હીનમાંથી મહાન બનાવ્યો છે. અમારું આ ગૌરવ સાચવતા અમને શીખવાડો. અમારું જીવન સદા સ્વાતિક આનંદથી ભર્યું ભર્યું રાખો ને અંતે સૌને પરમાનંદનો અનુભવ કરાવો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવન દાદા છે. આમેન. પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી પાઠ 11મો અધ્યાય કડી 1:3-4 અને 8-9. મારું હૈયું પાછું પડે છે. પ્રભુ કહે છે, મારો દીકરો ઇસરાયલ બાળક હતો ત્યારથી એ મને વાલો હતો. મેં એને મિસરમાંથી બોલાવ્યો હતો, જો કે મેં જ તેને ચાલતા શીખવ્યું હતું. મેં જ તેને બાથમાં લીધો હતો, પણ તે સમજતો નહોતો કે તેને સાજો સમો રાખનાર હું હતો. મેં તેને મમતાની રાશ અને પ્રેમની લગામ વડે મારી ભણી ખેંચ્યો હતો. મેં તેને બાળકની પેઠે ઉપાડીને મારા ગાલે ચાંપ્યો હતો અને વાંકા વળીને તેને ખવડાવ્યું હતું. ઓ ઇસરાયલ, હું તારો સી રીતે ત્યાગ કરું? મારું હૈયું પાછું પડે છે, દયાથી પીગળી જાય છે. તને મારા કોપનો ભોગ નહીં બનાવું. હું ફરી તારો નાશ નહીં કરું, કારણ હું ઈશ્વર છું, માણસ નથી. હું તારી વચ્ચે વસતો પરમ પવિત્ર ઈશ્વર છું. હું આવીને તારો નાશ નહીં કરું. આ પ્રભુની વાણી છે. સ્તોત્ર. ઈશ્વર, પાછા અમને તું તો લાવને, પ્રસન્ન થા અને થાશે અમ ઉદ્ધાર રે. ઈશ્વર, પાછા અમને તું તો લાવને, પ્રસન્ન થા અને થાશે અમ ઉદ્ધાર રે. સાંભળ ઈસરાયલ તણા ગોવાળ હે, તું જ પ્રજાને ઝોક સમાન હાંકનાર હે. બેઠા બેઠા તારા એ સિંહાસને, જગાડ તારી શક્તિને તું જગાડને. અમારી પાસે આવી અમને ઉગારને. જવાબ, ઈશ્વર પાછા અમને તું તો લાવને. ફરીવાર તું સર્વશક્તિમાન હે, સ્વર્ગેથી કર અમ બની દ્રષ્ટિપાત રે. આવીને તવ દ્રાક્ષાવેલી બચાવ રે, જે જે વેલી તે વાવીતી તવ હાથ રે. જાતે આવી એને તું ઉગાર રે. ઈશ્વર પાછા અમને તું તો લાવને, પ્રસન્ન થા અને થાશે અમ ઉદ્ધાર રે. શુભ સંદેશ. જય જયકાર.
પ્રભુનો હોજો જય જયકાર, તારા વચન અમૃત છે, સાચે જીવન મારે કાજ, પગલે પગલે સદાય પાથરે મારે પંથ પ્રકાશ, પ્રભુનો હોજો જય જયકાર. પ્રભુ, મારું દિલ શુદ્ધ કરો, મારું હોઠ સ્વચ્છ કરો, જેથી તમારા સંદેશની ઘોષણા સેવ રીતે કરી શકું. પ્રભુ તમારા અંદરમાં આવશો, પ્રભુ આપના અંતરમાં આવશો. ભગવાન યેશુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 10 કડી 7-15 સુધી. ઈસુએ 12 શિષ્યોને કહ્યું, જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોડિયાને સારા કરજો, અપતુદોને વળગાટ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વાસલીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં જોળી કે વધારાનું પહેરણ, પગરખા કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજીનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગ્રહસ્થની તપાસ કરજો, અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો. જો કોઈ તમારો સત્કાર ના કરે અથવા તમારી વાત કાને ના ધરે તો એ ઘરમાંથી કે ગામમાંથી નીકળી જજો, અને ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી કંગેરી નાખજો. હું તમને ખાતરીથી કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતાં તો સદોમ અને ગોમોરાના પ્રદેશની દશા પણ બહેતર હશે. આ પ્રભુની વાણી છે. આપણે બધા આપણા રોજિંદા જીવનમાં આપણા વાલા મા બાપનો પ્રેમ અનુભવી રહ્યા છે. કેવી રીતે આપણા પિતાજી આપણે સંભાળ લે છે, નાનપણથી જ આપણે ઉછેરી રહ્યા છીએ જ, અને આપણે મોટો થાય ત્યારે ઘણી વખત આપણે આપણા પિતાજી મા બાપથી દૂર જાય છે. ભલે આપણે મા બાપથી દૂર જાય છતાં મા બાપ આપણે હંમેશા પોતાના બાળક તરીકે જ સંભાળ લે છે. આજના પહેલા શાસ્ત્રપાઠમાં ઈશ્વરે કેવી રીતે ઇસ્રાયેલના પ્રજાઓને સંભાળ લેતા હતા, જેમ સમય જતાં ઇસ્રાયેલના પ્રજાઓ ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે, છતાં ઈશ્વર એ લોકો પાછા આવે એમ આશાથી રાહ જુએ છે. કેવી રીતે મા બાપ બાળકો પ્રત્યે પ્રેમ રાખે એવી રીતે ઈશ્વર પણ ઇસ્રાયેલના પ્રજા પર પ્રેમ રાખતા હતા. શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કેવી રીતે પ્રભુ ઈશ્વરે 12 શિષ્યોને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે દેશના ખૂણે ખૂણે મોકલે છે, અને ઈશ્વરની રાજની ઘોષણા કરતી વખતે કેવી રીતે ખબર પડે પ્રભુ ઈશ્વર એમને મોકલ્યા છે, એટલે એને પુરાવો તરીકે એમને માંદા લોકોને સાજા કરવા માટેનું, આંધ્રા લોકોને દેખતા કરવા માટેનું, અબદૂત વળગેલાઓને અબદૂત ખાવા માટેનું શક્તિ આપે છે. અને એ લોકો બહાર જતા, શિષ્યો બહાર ખૂણે ખૂણે ઈશ્વર રાજ્ય ઘોષ કરતા જતા, જેથી વેળાએ જે લોકોને મળે એમને શાંતિ શુભેચ્છાઓ પાઠવે છે.
ભલે લોકો સ્વીકારતા ના હોય તો એ ગામ છોડીને બીજા ગામે જવા માટે ઈસુ એને સલામત આપે છે અને એ લોકો પાસે કશું આશા રાખ્યા વગર તમને જે ભેટ તરીકે કૃપા મળે છે એ કૃપા લોકોને આપતા રહેવાનો. એક વખત એક પૈસાદાર માણસ ઈશ્વરને ફરિયાદ કરી, તમે કહો છો આપો આપો, ક્યાં સુધી આપો, કેટલું આપો, દરરોજ પણ કેટલા દિવસ સુધી આપવાનું? ત્યારે દેવદૂતે આવીને એમને કીધું, જ્યાં સુધી પ્રભુએ તમને આપે ત્યાં સુધી તમે આપો. એટલે એનો અર્થ શું થાય? આપણે દિલથી કોઈને કશું આપતા હોય તો ઈશ્વર આપણને એનો બદલો આપશે જ. એના બદલે આપણે કંજુસાઈ રહેતા હોય તો આપણને ઈશ્વર પણ આપણને કશું આપે નહીં. એટલે જેમ આપણે વધારે આપે તેમ આપણે વધારે મળશે જ. અને પ્રભુએ આપણને જાત જાતના કૃપાઓ આપેલા છે. એ કૃપાઓ આપણે મફતમાં આપ્યા છે, ફ્રીમાં આપ્યા છે, તો એ કૃપાઓ આપણે લોકોને મફતમાં જ આપવાનો. સારી તંદુરસ્તી આપ્યા છે, આપણી પાસે સમય છે, એ પ્રભુનો ભેટ છે. એ સમય આપણે કેવી રીતે બીજા લોકોના સેવા માટે આપણે વાપરીએ છીએ, કેવી રીતે પ્રભુએ આપેલા શક્તિઓ એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ આપણા પર આધાર છે. એટલે પ્રભુએ આપણને દરેકને આપેલા જે કૃપાઓ આપણે બીજા લોકોના ભલા માટે વાપરવાનો, તો જ આપણને એના આશીર્વાદ આશીષ મળે. તો આ ખ્રિસ્તીયકમાં આપણે ખાસ એ હેતુ માટે પ્રાર્થના કરીએ કે પ્રભુએ આપણા પર વરસાવેલા કૃપાઓ આપણે બીજા લોકો માટે આપણે આપીએ, કશું આશા રાખ્યા વગર આપણે ફ્રીમાં આપીએ, તો જ આપણે પ્રભુ વધારે આપશે જ. અને આપણા જે કામ દ્વારા બીજા લોકોને ખબર પડશે કે આપણે ઈશ્વરનો વ્યક્તિ છે જ, પ્રભુ ઈશુ ખાતર આપણે કામ કરી રહ્યા છે, અને એ લોકોને શું મળે? શાંતિ મળે. પ્રભુ ઈશ્વરના શિષ્યો જે બહાર ગામે ગામ જતા ત્યાં બધાને શાંતિ પછીને જ જતા હતા, લોકો શાંતિ અનુભવતા હતા. એ શાંતિ કોણ આપી શકે? ફક્ત ઈશ્વર જ આપી શકે. એટલે શિષ્યો દ્વારા લોકોને શાંતિ પ્રભુ ઈશ્વર આપે છે અને લોકો અનુભવી રહ્યા છે. એટલે પ્રભુ ઈશ્વર શિષ્યો ભલે જીવનમાં મુશ્કેલીઓ થાય પણ છતાં એ લોકો આનંદથી ખુશીથી શાંતિથી રહેતા હતા. તો આજે આપણે એ હેતુ પર આપણે પ્રાર્થના કરીએ. આજે આ દિવસોમાં લોકો ઘણી બધી મુશ્કેલીઓથી પસાર થઈ રહ્યા છે. આ મુશ્કેલીને વેળાએ કદી ફરિયાદ કર્યા વગર આ મુશ્કેલીમાંથી પસાર થવા માટે આપણે પ્રભુ પાસેથી કૃપા અને શક્તિ માગીએ. ટુડે વી પ્રે ઇન અ વેરી સ્પેશિયલ વે ફોર ધ બ્લેસિંગ્સ દેટ વી હેવ રિસીવડ ફ્રોમ ધ લોર્ડ. વેન ધ લોર્ડ સેન્ટ ધ એપોસ્ટલ્સ, હી ગેવ ધમ પાવર ટુ હીલ ધ સિક, to give sight to the blind, to expel the demons. So with the powers he sent the apostles, and apostles went all over the world preaching the kingdom of God, and people realized that it is the Lord is the one who sent them, because by seeing the way they performed the miracles, the way performed the healings, people believed. Not only they believed, they also experienced peace in their life. Only God can give peace, and people experience that. And then he wants us also to continue that mission in our day-to-day life. We too need to proclaim the Lord. We too need to proclaim the kingdom of God, Ishwarno Rajya, Ja, where people experience peace, joy and love. Let us pray that in our day-to-day life we proclaim this kingdom in our life, in the people with whom we live and work. May the Lord bless all of us. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Yeah.
ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરું. પ્રાર્થના કરીએ. હે સ્વામી, તમારે ચરણે ધરેલા આ નૈવેદ્યથી સર્વત્ર તમારો જય જયકાર થાવો, અમને સ્વચ્છ નિર્મલ અને પાવન કરો. અમારું હરેક કાર્ય અને અમારી હરેક સિદ્ધિ અમને રોજ રોજ અનંત જીવન ભણી આગળ ધપાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં આવશો, સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમત સનાતન પરમેશ્વર, આભા દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રેમ વિના હૃદયે એમના બલિદાનનું અમે સ્મરણ કરીએ છીએ. પૂરી શ્રદ્ધાથી એમના નવજીવનની સાક્ષી પૂરીએ છીએ. આશાભરી અંતરે એમના મહિમાવંત પુનરાગમની પ્રતીક્ષા કરીએ છીએ. ને સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિમંડળ સાથે અમે નિત્ય તમારી સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરા અને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો, પરમેશ્વરને નામે આવનારા જન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે આનંદ સ્ત્રોત છો. તમારા આત્માના સંચાર તે નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહરક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને બેઠવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાસથી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાસથી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. હા, આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને, હે પિતા, આ શાશ્વત જીવનદાય રોટલી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા યેસુ ખ્રિસ્તના દેહરક્તનો આહાર કરીને પવિત્રાત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્નસ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને, જીન ડિસુસા, જેરિલ, મર્ટલ ફર્નાન્ડસ, નિર્મલાબેન, સેબાસ્ટીના ફર્નાન્ડસ, વીવી ફ્રાન્સિસ, શેરલી થોમસ, જીન ડિસુસા તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો. અને ઈસ્ટ જનતા કુમારી મરિયમ, એમના પતિ સેન્ટ જોસફ, પુણ્યશ્લોક પ્રેષિતો
ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમને સાથે અને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્રાત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે આપના ઉદ્ધારના શબ્દોમાં જ હિંમત બે પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરેશ મનાલા પણ ઊંડાથી અમને તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. હે પ્રભુ, સકળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણખાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ ચાય હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. તમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બચવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્રાત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાદા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા આવશો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈશ્વરની શાંતિ. પ્રભુ ઈસુના દેહ રક્ત તથા આપણા સૌનો આનંદ કલ્યાણ થાવો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા દેહ રક્તના પ્રસાદથી મારા તન મનને રક્ષણ મળતું રહો. મારા માટે તે સદા મુક્તિદાયક નીકળો. તેના યોગ્ય આહારથી હું કદી અભરાથી કે સજાપાત્ર ના ટરું એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગ્ય છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પધારો, એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનથી જ મારા આત્માનું કલ્યાણ થશે. કૃષ્ણનો દેહ અને રક્ત તમારા માટે જીવનદાયી રોટલી અને આહાર બની રહેશે. આમેન. આધ્યાત્મિક એકતા માટે પ્રાર્થના. પ્યારા ઈસુ, હું માનું છું કે પાવન પરમપ્રસાદ સંસ્કારમાં તમે હાજર છો. હું તમને સૌથી અધિક ચાહું છું અને તમારો આદર કરું છું. હું તમને મારા અંદરમાં ગ્રહણ કરવા ચાહું છું. આ ઘડીએ હું તમને સંસ્કાર રૂપે ગ્રહણ કરી શકવા સમર્થ નથી. આથી તમે આધ્યાત્મિક રૂપે મારા હૃદયમાં આવો. તમે સાક્ષાત હાજર હોવા જ એ માનીને તમને ભેટું છું અને તમારી સાથે સંપૂર્ણપણે એક થઈ જાઉં છું. પ્રભુ, મને તમારાથી વિખૂટા પડવા દેશો નહીં. આમેન.
Prayer for the eradication of COVID-19. Dear Jesus, divine physician and healer of the sick, we turn to you in our time of need. Comfort with your grace those who are troubled. Alleviate our worry and sorrow with your gentle love. And grant us the grace and strength to face the COVID-19. Graciously restore those to health who have fallen ill. And grant us the grace to acknowledge your will. For you live and reign with the Father and the Holy Spirit, one God, forever and ever. Prabhu tamara antarmavasum. Prabhu apna antarmavasum. Sarvashaktiman Parameshwar. Pita ane putra ane pavitratman ashirvad tamara uprutrum. Amen. Ishwarno adesh lei shanti ne pande jao. Ishwarno ओ देवरदान के ओ देवरदान के ओ देवरदान प्रभु जी के ओ देवरदान सदाय केवल तुझने तुझने आत्म आमुझ झंखे तुझने सदाय केवल तुझने तुझने पल पल तारो पाम वा प्रेम पल पल तारो प्रेम बनी रहे गुलता